हेलो विद्यार्थी मित्रों, કેમ છો? મજામાં? આજે આપણે સ્ટાન્ડર્ડ 9 માં વાત કરીશું ચેપ્ટર 1 લેક્ચર 3 અસમય સંખ્યાઓની વાત કરીએ તો તેમાં આપણે જો સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક એટલે કે p અને q બંને પૂર્ણાંકમાં p / q સ્વરૂપમાં તમે મૂકી ના શકો તો તેવા સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય એટલે કે તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય એટલે કે જો સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p / q સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય એટલે કે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આપણે કહેવું હોય અસમય સંખ્યા એવું કહેવાય કે p / q સ્વરૂપમાં ના મૂકાય એટલે કે જે સમય સંખ્યા ન તેવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યા કહીશું અસમય સંખ્યા એટલે કે બીજી રીતે કહીશું આપણે કે જે સંખ્યા સમય સંખ્યા નથી તેને આપણે અસમય સંખ્યા પણ કહી શકાય એટલે કે અસમય સંખ્યાને આપણે ટૂંકી રીતે વ્યાખ્યામાં મૂકવું હોય તો કઈ બોલાય કે જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અસમય સંખ્યા કહે છે દશાંશ પદ્ધતિની વાત મુજબની વાત કરીએ તો દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ એટલે કે પોઈન્ટમાં 7 અથવા તો અનંત આવૃત ન હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય ત્યારબાદ અસમય સંખ્યાઓને p / q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં આપણે આગળ પણ જોયું કે p / q સ્વરૂપમાં ના દર્શાવી શકાય તો એને આપણે શું કહીશું અસમય સંખ્યા એટલે કે દાખલા તરીકે કેવી સંખ્યાઓ આવશે તો અસમય સંખ્યાઓમાં જો તો દાખલા તરીકે √2 √3 √10 જેને આપણે p / q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં પણ એને √4 હોય તો √4 એટલે એનું શું થાય વર્ગમૂળ તો 2 નું કરો 4 નું વર્ગમૂળ શું થશે 2 એટલે કે તે 2/1 સ્વરૂપમાં લખી શકાય એટલે કે p / 1 સ્વરૂપમાં લખી શકાય તેથી તે અસમય સંખ્યા કહેવાય નહીં √4 અસમય સંખ્યા ના કહેવાય તો કઈ સંખ્યાઓ આવશે કે જેનું વર્ગમૂળ ન નીકળી શકે તેવી સંખ્યાઓ તો હોય એટલે કે √2 √3 √10 એવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહે છે આજે સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો અસમય સંખ્યામાં કયું કીધું આપણે તો અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય અનંત અનાવૃત અનાવૃત એનો મતલબ શું થશે કે જે રિપીટ ન થાય વાળી આપણે અત્યાર સુધી ગઈ વખતે પણ જોયું હશે તમે કે જે સંખ્યા રિપીટ થતી હોય વાળી વાળી તો એને કઈ કહેવાય અનંત આવૃત કહેવાય પરંતુ અહીંયા શું થશે જો તો દાખલા તરીકે જોઈએ તો 0.01 001 0001 00001 એટલે એને રિપીટ થો અહીંયા 01 અહીંયા 00 અહીંયા 000 અહીંયા 40 ટૂંકમાં કહેવાનો મતલબ એક જ કે એકના એક સંખ્યા રિપીટ થશે નહીં તો તેને આપણે કેવી સંખ્યાઓ કહી શકાય અનંત અનાવૃત હોય બરાબર એને આપણે દશાંશ અનંત અનાવૃત એટલે અહીંયા પોઈન્ટ છે ત્યારબાદ વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓની તો વાસ્તવિક સંખ્યાઓમાં શું આવશે તો વાસ્તવિક સંખ્યાઓ એટલે કે મોસ્ટ ઓફ બધી જ સંખ્યાઓમાં આવી જાય એટલે કે સમય સંખ્યા પણ હોય અને અસમય સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જતો હોય એવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહી શકીએ વાસ્તવિક સંખ્યા એટલે કે સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓને એક સાથે બંને એક સાથે એક જ સંખ્યા રેખા ઉપર લઈ લો કે એક સાથે લેલા જે સમૂહ મળે એને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે એનો મતલબ શું થયો કે તેને સંકેતમાં આપણે વાત કરીએ તો વાસ્તવિક સંખ્યાઓને સંકેતમાં આર વડે દર્શાવો એટલે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેશું ફરીથી એક વખત કે જેમાં સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓ એક સાથે લેવામાં આવે એટલે કે જેનો જે સમૂહ મળે તેને એ બધી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવાય જેને આર વડે દર્શાવવાય બીજી વાત કરીએ તો આગળ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળના સ્વરૂપમાં વર્ગમૂળના સ્વરૂપમાં હોય તેવી અસમય સંખ્યા જેવી કે √2 √3 √5 આ બધી અસમય સંખ્યાઓ છે
वगैरह पायथागोरस प्रमेय उपयोग द्वारा पायथागोरस प्रमेय ना उपयोग आपको ख्याल है कर्ण नो स्क्वेर इज इक्वल टू प्राकृतिक संख्या ने बे के तेथी वधु संख्याओना वर्गना सरवाळा तरीके दर्शावी पड़े तो वास्तविक संख्या दर्शाई सकता तो जुए तो रूट पांच इज इक्वल टू रूट टू नो स्क्वेर वत्ता एक नो स्क्वेर नु वर्गमूल એટલે કે બે બાજુ એટલે કે એક બાજુનો સ્ક્વેર વત્તા બીજી બાજુનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કર્ણનો સ્ક્વેર એટલે પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કર્યો કે એક બાજુનો સ્ક્વેર વત્તા બીજી બાજુનો સ્ક્વેર અને એનું વર્ગમૂળ લો તો બીજી બાજુ ક્લિયર થયો આદર્શની એ જ રીતે રૂટ એકવીસ ચાર નો સ્ક્વેર ટુ નો સ્ક્વેર વત્તા એક નો સ્ક્વેર એટલે પાયથાગોરસના સૂત્રના મુજબ સંખ્યા રેખા ઉપર તમે વાસ્તવિક સંખ્યાઓ દર્શાવી શકો तो प्रत्येक वास्तविक संख्यानु संख्या रेखा पर ना एक अनन्य बिंदु की बात करिए तो एक दर्शावी सकता है लेकिन बिंदु पर नहीं सकता संख्या रेखा पर एक बिंदु करिए लेकिन एवी जी रीते संख्या रेखा नु प्रत्येक बिंदु एक वास्तविक संख्या दर्शावे छे એટલે કે સંખ્યા રેખા તમે જોઈ હશે આઠમામાં આવતી સાતમા છઠ્ઠામાં તમે સંખ્યા રેખા જોઈ છે પરંતુ તેમાં તમે કે શું કર્યું છે કે મિડલમાં 0 અને કઈ બાજુ જમણી બાજુ ધન સંખ્યા અને ડાબી બાજુ ઋણ સંખ્યા લીધી હતી તે 80 બધી જ સંખ્યા અંશમાં આવશે વાસ્તવિક સંખ્યામાં આવશે તો સંખ્યા રેખા પરની પ્રત્યેક બિંદુ એટલે કે પ્રત્યેક સંખ્યા પ્રત્યેક બિંદુ એ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે એટલે કે આ કારણથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા તરીકે પણ કહેવામાં આવે છે એટલે કે આપણે જોવું હોય તો કઈ રીતે આવશે તો આ રીતે એક સંખ્યા રેખા તમે દોરશો વચ્ચે આવશે 0 જમણી બાજુ પછી આપણે વાત કરી એમ ધન આવશે અપૂર્ણાંક આવી શકે બરોબર बिंदुओ संख्या रेखा ऊपर आंदर के बिंदुओ से आज बिंदुओ दरेक बिंदुओ पर संख्या कही सकते वास्तविक संख्या तरीके दर्शा सकता